ભુજ સુધરાઈના રજમદારોની હવે તંત્ર સામે આરપારની લડાઈ. તારીખ 1 થી ખુદ પ્રમુખ હરેશ રાઠોડ આમ આનંદ ઉપવાસ શરૂ કરશે. 5 પછી ગમે ત્યારે આશ્ચર્યજનક કાર્યક્રમ. તંત્ર અને પદાધિકારીઓએ માત્ર આશ્વાસન આપ્યા છે. ભુજ નગરપાલિકાના રજમદાર અને સફાઈ કામદારો છેલ્લા કેટલાક સમયથી પોતાના પડતર પ્રશ્ને ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે સતત રજૂઆત કરવા છતાં પડતર પ્રશ્નનો કોઈ ઉકેલ નહીં આવતા આખરે ભુજના રજમદાર અને સફાઈ કામદાર મંડળના પ્રમુખ હરેશ મીઠો રાઠોડ તારીખ 1 થી આ મરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરશે તેવી ચીમકી આપવામાં આવી છે. તારીખ 5 જૂન સુધીમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ચક્કાજામ અને આત્મવિલોપન સહિતના પગલાં ભરવાનું તંત્રને અલ્ટિમેટમ આપતા ભારે ચકચાર જાગી છે. આમ હવે નગરપાલિકાના સફાઈ અને રજમદાર કામદારો અને તંત્ર વચ્ચે આરપારની લડાઈ શરૂ થઈ ગઈ છે. હવે આ આંદોલન નિર્ણાયક તબક્કે પહોંચી ગયો છે. સિક્કાની બીજી બાજુ એવી છે કે ભુજ નગરપાલિકામાં વર્ષોથી ફરજ બજાવતા રોજમદાર અને સફાઈ કામદાર હાલ લાંબા સમયથી હડતાળ પર હોવાથી શહેરમાં સફાઈ વ્યવસ્થા પ્રભાવિત બની છે. આ પરિસ્થિતિમાં નગરપાલિકાએ આકરા પગલાં લેવાનું શરૂ કર્યું છે. નગરપાલિકાના ચીફ ઓફિસરે સફાઈ કામદારો અને રોજમદાર કામદારોને કામગીરીથી વિમુખ રહી સતત હડતાળ કરવાથી સફાઈ વ્યવસ્થાને અસર પહોંચી છે. ત્યારે શા માટે તેમની સામે પગલાં ન લેવા તે સંબંધિત શોકોઝ નોટિસ પાઠવતા ભારે સનસનાટી મચી જવા પામી. આમ કામદારો પર આ શોકોઝ નોટિસથી પડ્યા પર દાંભ જેવી પરિસ્થિતિ ઊભા થવા પામી છે. કર્મચારી મંડળના પ્રમુખ હરેશ મીઠું રાઠોડે કચ્છ અમદક દૈનિક અને ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે જ્યારથી હડતાળ શરૂ કરી છે ત્યારથી તંત્ર અને પદાધિકારીઓ દ્વારા આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ પડતા પ્રશ્નના ઉકેલ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જે બાબત દુઃખદ ગણાવી હતી. અને તારીખ 1 થી તેઓ ખુદ તંત્ર સામે આરપારની લડાઈ જાહેર કરી આમ મરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરશે અને 5 થી આશ્ચર્યજનક કાર્યક્રમો કરી આંદોલન ઉગ્ર બનાવશે. 30 દિવસ થવા આવ્યા, તંત્ર તરફથી કોઈ પણ જાતનું અમને નિરાકરણ આવતું નથી. ખરેખર હવે તો અમે નગરપાલિકા ત્યારે અમે અમારા હક માટે બેઠા છીએ, હક માટે બેઠા છીએ. અને ચીફ ઓફિસર સાહેબ પોતાની મનસબી ધોરણે અમારા કામદારોને આખરીઓ નોટિસો આપે છે, તો હક માટે જો બેસતા હોય એ આ નોટિસ કાઢતા હોય તો ચીફ ઓફિસર ખરેખર એ લોકોને વિચાર રાખવો પડે કે આ પોતાના હક માટે આજે 27 વર્ષ થયા જે રોજનદારો બેઠા છે, તો ખરેખર એમને ન્યાય માટે ચીફ ઓફિસરને વિચાર રાખવો પડે. અમારા કામદારોને ભણકાવવા માટેની અંદર આ નોટિસો આપે છે અને એ નોટિસની અંદર અમે કોઈ પણ પ્રજાને નુકસાન પહોંચાડતા નથી. અમે અમારા માત્ર ને માત્ર હક માટે બેઠા છીએ. અને ચીફ ઓફિસરનું કહેવું એમ થાય કે તમે સફાઈ કામ છે એ સફાઈ કામની અંદર ક્યારે પણ અમે રોગચાળો ફેલાવવા માનતા નથી, કારણ કે ભુજ શહેર અમારું પોતાનું છે અને આ ખાનગી કોન્ટ્રાક્ટ જે કામ કરે છે એને પણ અમે કોઈ જાતનો હેરાનગતિ કરતા નથી. બરાબર, તો ચીફ ઓફિસરને આપની માધ્યમ દ્વારા જણાવું છું કે આજે આખરી નોટિસો આપે છે એ તાત્કાલિક પાછી ખેંચે, જો પાછી ખેંચવામાં નહીં આવે અને તો અમે આના કરતાં પણ ઉગ્ર વાતાવરણ હવે કરશું, કારણ કે અમે શાંતિથી બેઠા છીએ. શાંતિથી બેઠવાનું કારણ એમ નથી કે અમે ઓ કરી છીએ, પણ અમે તો હવે ઉગ્ર બનવું પડશે અને ઉગ્ર બનાવશું. હવે ચક્કાજામની વાત અમે આજે માન કલેક્ટર સાહેબને નોટિસ આપી છે, અમે કાગળ આપ્યો છે જે 24 કલાકની નોટિસ આપી છે. 30 તારીખ સુધી 31 તારીખ સુધીની અંદરમાં જો નિરાકરણ નહીં આવે તો 1 તારીખથી સંઘના પ્રમુખ તરીકે હું આમરણ ઉપવાસ કરીશ. મારા પછીની અંદર અમારો તમામ કચ્છ અને અમારા ભુજ શહેરના તમામ ભાઈઓ ચક્કાજામ કરવાની પણ ફરજ પડશે.